સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા તેઓની વિવિધ માંગણીઓ પડતા પ્રશ્નોને લઈને પ્રાંતિજ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું. પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા આજે તેઓના વિવિધ પડતર પ્રશ્નો તથા વિવિધ માંગણીઓ સાથે પ્રાંતિજ મામલતદાર જયનીલ શાહને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અને જો તેઓની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સપ્ટેમ્બર 2023નો જથ્થો ગુજરાતના કોઈપણ રેશન ડીલર દુકાન કાર્ડ ગ્રાહકોને વિતરણ માટેનો જથ્થો ઉપડાશે કે ઉરાશે નહીં તેવી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ પી આર રાઠોડ, ઉપપ્રમુખ વિમલભાઈ શાહ સહિત મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાંતિજ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી હતી. જીલ રાવલ, જેડેસીવી, પ્રાંતિજ. સરકારમાં વિવિધ માંગણીઓ અમારી પડતર છે, એમાં મિનિમમ 20,000 રૂપિયાનું કમિશન અને કટ 1 કિલોની ઘટ, આ બે સમસ્યાઓ મેઇન છે. જો અમારી આ માંગણીઓ પૂરી નહીં થાય તો અમે સપ્ટેમ્બર મહિનાનો માલ ઉપાડવાના નથી. પ્રાંતિજ તાલુકાના 58 દુકાનદારો છે, એ માલ ઉપાડશે નહીં અને વિતરણ વ્યવસ્થા થઈ અડધા રહેશે. ગુજરાત રાજ્ય એસોસિએશન અને ગુજરાત રાજ્ય કેરોસીન હોલ્ડર એસોસિએશન તરફથી 1 ઓગસ્ટ 2023ના દરમિયાન સાધારણ સભા મળી અને 15 ઓગસ્ટ 2023ના દિવસે ભાવનગર ખાતે મહામંથન કાર્યક્રમ રાખેલો. એ સંદર્ભે પડતર પ્રશ્નો, દુકાનદારોના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા પડતર પ્રશ્નોની અંદર મિનિમમ કમિશન દુકાનદારોનું 20,000 અને કટ્ટા દીઠ 1 કિલોની ઘટ, સાથે સાથે જે ગોડાઉનમાંથી આવતી અલગ અલગ જણસીઓમાં નિયમિતતા નથી, 1 થી 25 તારીખ તો સુધી માલ આવે તો માની લો ગ્રાહક સુધી ક્યારે પહોંચે, અને 100% વિતરણનો અપેક્ષા રાખવામાં આવે છે. સાથે સાથે ગોડાઉનથી આવતા જથ્થાની અંદર 1 કિલો 2 કિલો 5 કિલો 1.5 કિલો 500 ગ્રામની જે ઘટ આવે છે એના લીધે દુકાનદારને ઘણું નુકસાન થાય છે. સાથે સાથે ઓનલાઈન સિસ્ટમની અંદર ક્યારેક સર્વર બંધ હોય છે, ક્યારે લાઇટ નથી હોતું, ક્યારેક ફિંગરપ્રિન્ટ આવતી નથી, જ્યારે દુકાનદારને વિતરણ વ્યવસ્થામાં તકલીફ પડે છે. આ બધા વિવિધ પ્રશ્નોના પડતર પ્રશ્નોના નિકાલ સંદર્ભે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે કે સપ્ટેમ્બર 2023નો જે આવનારો જથ્થો કોઈ પણ દુકાનદાર ઉપાડશે નહીં અને એના પૈસા ભરશે નહીં, એટલે સપ્ટેમ્બર માસના જથ્થાનું વિતરણથી દરેક દુકાનદાર, એમાં પ્રાંતિજ તાલુકાના 58 દુકાનદાર અસહકાર આપશે, વિતરણ વ્યવસ્થાથી અડધા રહેશે. એ અંગેનું આવેદનપત્ર માનનીય મામલતદાર સાહેબ શ્રી પ્રાંતિજને આજ રોજ આપવામાં આવેલ છે.